ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે દરેક રસ્તાના ખસ્તા હાલ થઈ ગયા છે. કયા રસ્તા પરથી પસાર થવું એ વાહન ચાલકો માટે પેચીદો પ્રશ્ન બની ગયો છે. નર્મદા ચોકડી, એબીસી સર્કલ, શ્રવણ ચોકડી, જંબુસર બાયપાસનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે, જ્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેને જોડતા મુખ્ય માર્ગ પર પણ ખાડા પડી ગયા છે. તેમજ નેશનલ હાઈવે પણ હવે ખાડા તંત્રથી બાકાત નથી રહ્યો, જેને કારણે વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને ટ્રાફિક જામમાં પોતાનો અમૂલ્ય સમય વેડફાઈ રહ્યો છે, જ્યારે ટ્રાફિક સમસ્યાને કંટ્રોલ કરવું પોલીસ માટે પણ પડકારજનક બની ગયું છે. ગુજરાતભરની અંદર વરસાદે જ્યારે મજા મૂકી છે ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદરથી પસાર થતા જે મુખ્ય માર્ગો છે તેની પર ખાડા પડી ગયા છે, વરસાદી ખાડા પડી ગયા છે. સાથે સાથે જે હાઈવેની વાત કરીએ છીએ, જેમ કે ભરૂચને જોડતા જે માર્ગો છે તેના પર બી તમે જોઈ શકો છો કે જે આ બ્રિજ દેખાય છે તે બાયપાસ પરનું આવેલો બ્રિજ છે. આ જમ્પિંગ બ્રિજ તરીકે પ્રખ્યાત થઈ ગયો છે, કારણ કે અહીં પણ મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને આ જે વાહનો છે તેમને પણ તેમની પણ પરિસ્થિતિ મુશ્કેલીમાં મુકાયા છે. તદઉપરાંત જે ટુ વ્હીલર વાહનો જાય છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક્સપ્રેસ વેની વાત કરીએ તો આ જે માર્ગ છે તે એક્સપ્રેસ વેને જોડતો માર્ગ છે, પરંતુ જ્યારે બી અહીંથી કોઈ પણ વાહન પસાર થાય છે ત્યારે જમ્પિંગ કરતું કરતું જાય છે, કારણ કે તમે ખાડા જોઈ શકો છો. ખાડાની હાલત આ જે જગ્યા છે તે બાયપાસની જગ્યા છે અને એક્સપ્રેસ વેને જોડતી જગ્યા છે. આપણે આ જે આવ્યા છે, આ લોકો વાહન ચાલકો આવે છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું કે કઈ રીતેની પરિસ્થિતિ છે. તમે જોઈ શકો છો, આપણે ટ્રક ચાલકને પૂછીશું, આપ જહાં સે આ રહે હો કેસે લગ રહા હૈ યે રોડ? રોડ બહુત ખરાબ હૈ, બહુત જ્યાદા ખરાબ હૈ રોડ. ઇસ રોડ કી સ્થિતિ ઇતની ખરાબ હૈ કે એકદમ હદ સે જ્યાદા હૈ. એક નંબર દો નંબર ગિયર પર ચલાની પડતી હૈ ગાડી. ગાડી ડીઝલ ભી જ્યાદા ખાતી હૈ. ઉસકે બાદ સાહેબ લોગ બોલતે હૈ ક્યો ઇતના ડીઝલ ખાતી હૈ ગાડી. ક્યા કહેના ચાહતે હો રોડ કે બારે મેં? રોડ કે બારે મેં તો સ્થિતિ બહુત ખરાબ હૈ. તો જે ટ્રક ડ્રાઈવરો છે તે લોકો કહી રહ્યા છે કે રોડની પરિસ્થિતિ ઘણી ખરાબ છે. આપણે બીજા સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું, જે છે તે એક ટુ વ્હીલર ચાલક છે, કદાચ સ્થાનિક જ છે, તેમની સાથે વાત કરીશું. એમની બેબીને લઈને કામથી નીકળ્યા છે. કેવી રોડની પરિસ્થિતિ છે ભરૂચ જિલ્લાની અંદર, જે મુખ્ય માર્ગો છે તેને? ભરૂચ જિલ્લાની પરિસ્થિતિ રોડની બહુ ખરાબ છે. આવું આ તંત્રનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે પબ્લિકને બહુ તકલીફનો સામનો કરવો પડે છે. માટે મારી વિનંતી છે કે રોડને વ્યવસ્થિત કરે. આ તો લોકોની માંગણી છે કે જે રોડ છે તેનું મેન્ટેન થવું જોઈએ. સાથે સાથે વાત કરીએ તો આ જે બ્રિજ છે તે ભરૂચ બાયપાસ પરનું બ્રિજ છે, સાથે સાથે જે નંદેલાવનું બ્રિજ છે તેની પણ હાલત આવી જ કફોડી થઈ ગઈ છે. હાઈવેની વાત કરીએ તો તેની પણ હાલત એવી કફોડી થઈ ગઈ છે, મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને એના કારણે મુખ્ય માર્ગો સહિતના હાઈવે પર પણ ટ્રાફિક જામનો સામનો લોકોએ કરી રહેવો પડ્યો છે. અને ગુજરાત રાકેશ ચોમલ, ભરૂચ.